સૌદાસ નર્મદા ડેમમાંથી નદીમાં પાંચ પોઈન્ટ પચાસ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા ભરૂચ ગોલ્ડન બ્રિજની સપાટી છવ્વીસ પોઈન્ટ પચાસ ફૂટે પહોંચતા ભયજનક સપાટીથી અઢી ફૂટ ઉપર વહી રહી છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે સદા સરોવર નર્મદા ડેમમાંથી સતત ત્રણ દિવસથી સાડા પાંચ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તરમાં મંગળવારની સવારથી જ વધારો થવા લાગ્યો હતો અને રાત્રે નવ કલાક બાદ ચોવીસ ફૂટની ભયજનક સપાટી નર્મદાએ વટાવી હતી જોકે તે બાદ સપાટી વધવાની ઝડપ ઓછી હોય સમગ્ર રાત્રિ દરમિયાન તેમાં બે ફૂટ જેટલો વધારો થયો હતો અને બપોરના ત્રણ સુધીમાં છવ્વીસ પોઈન્ટ પચાસ ફૂટ પર નર્મદાની સપાટી પહોંચી હતી કેવડીયા ખાતે નર્મદા ડેમની જળસપાટી એકસો છત્રીસ પોઈન્ટ પાંચ મીટર પહોંચી છે નર્મદા ડેમમાંથી નદીમાં પાંચ પોઈન્ટ પચાસ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે નર્મદા નદીમાં સતત પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજની સપાટીમાં પણ વધારો થયો છે નદીની સપાટી છવ્વીસ પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી છે જેના પગલે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે સાવચેતીના ભાગરૂપે નદી કાંઠાના ઓગણત્રીસ ગામોને તેમજ ભરૂચ શહેરના કાંઠા વિસ્તારને લોકોને સાવચેત કરવામાં આવે છે ઘણા લાંબા સમય સુધી નર્મદાની સપાટી છવ્વીસ ફૂટની આસપાસ જ લગભગ સ્થિર જોવા મળી રહી છે પણ ભરતી અને જો નર્મદા ડેમમાંથી વધુ પાણી છોડવાની ફરજ પડે તો પૂરની સ્થિતિ વણસી શકે છે ભરૂચ જિલ્લા તંત્ર સતત સ્થિતિ ઉપર નજર રાખી જરૂરી તમામ તૈયારી સાથે સજ્જ થઈ એલર્ટ મોડમાં જરૂર છે પણ એમપીમાં સતત વરસી રહેલા મેઘરાજા ખમૈયા કરે અને નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થાય તેમ હવે સૌ ઈચ્છી રહ્યા છે